वर्णिवे शरमणीयदर्शनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरे कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। बधा भक्तों ने जय श्री स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी पुरुषोत्तम प्रकाश ना 18मा प्रकारमा एम अनेक रीते वळी ऊरमा जे संभारे सुंदर श्याम ते तन छूटे पाम से अखंड अक्षर धाम। मंगलकारी सारी मूर्ति धरी आज देवा आनंद एह मूर्ति नी स्मृति तरिया कैक जनना वृंद। सुखनिधि आ संसार मा सहु जन जानो जरूर मूर्ति श्री महाराजनी दृढ़ धारवा जेवी ऊर। जेम जेम जोया जगदीशने तेम तेम संभारे संत सर्वे आचरण ने संभारता पामे सुख अत्यंत। मंगलकारी सारी मूर्ति धरी आज देवा आनंद एह मूर्ति नी स्मृति तरिया कैक जनना वृंद। स्वामी एम कहे छे मंगलमां मंगल भगवाननी मूर्ति छे ए मूर्तिनी स्मृतिथी आ संसारमां अनेक जीवो डूबता बची गया छे। माया छे ने दादा एटली बलवान छे। विष्णोर माया भगवती यया सम्मोहितम जगत। भगवाननी शक्तिनुं नाम ज माया छे। गया वर्षे वडोदरा गुरुकुलमां गुरुजीए शिक्षापत्री भाष्यनी कथा करी एमां लगभग 7 થી 8 दिवस माया उपर ज कथा चाली। 7 થી 8 દિવસ ભગવાનને સમજવા સહેલા છે, માયાને સમજવી સહેલી નથી। કોઈ વેદાંતના આચાર્યએ બહુ સરસ લખ્યું છે, સન્નાપ્ય સન્નાપ્ય ભયાત્મિકાનો ભિન્નાપ્ય ભિન્નાપ્ય ભયાત્મિકાનો। માયાને સત કહેવી કે અસત કહેવી, માયાને જડ કહેવી કે ચેતન કહેવી,
એટલે વિચિત્રમાં વિચિત્ર જો કોઈ હોય તો ભગવાનની માયા છે. વિષ્ણોર માયા ભગવતી ઐશ્વર્યશાળી છે. પાછી યયા સંમોહિતમ જગત, જીવ પ્રાણી માત્ર એ માયાના પાસમાં મોહિત થયેલા છે. એટલા માટે શાસ્ત્ર કહે છે, મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિતે દૈવી હેસા ગુણમયી મમ માયા દુરત્યયા. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, અત્યંત બળવાન એવી ત્રિગુણાત્મિકા આ માયા, એને તરવા માટે જે જીવ મારા શરણને પામે છે એ જ કેવળ તરી શકે છે. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં પણ લખ્યું છે ને, અચરજ માયા તુમ્હારી અહો પ્રભુ, અચરજ માયા તુમ્હારી, જિસ મોહે સકલ નર નારી અહો પ્રભુ, અચરજ માયા તુમ્હારી, બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે ઇન્દ્ર બલકારી, નારદ મુનિ સનકાદિક મોહે, નારદ મુનિ સનકાદિક મોહે, દુનિયા કોન બેચાર્ય હો પ્રભુ, અચરજ માયા તુમ્હારી. બ્રહ્માનંદ સ્વામીએ કેવા શબ્દો લખ્યા, જેમાં બ્રહ્મા ભૂલા પડી જાય, મહાદેવ એવા શિવ ભૂલા પડી જાય, બ્રહ્મર્ષિઓમાં દેવર્ષિઓમાં શ્રેષ્ઠ એવા નારદ મુનિ જો ભૂલા પડી જાય, ભગવાનનો અવતાર અંશ કહેવાય એ નારદ સારદ જો ભૂલા પડી જતા હોય તો દુનિયા કોન વિચારી. બ્રહ્માનંદ સ્વામી અદ્ભુત લખે છે છેલ્લી કડીમાં, જિસ પર કૃપા હોય તુમ્હારી, સો જન ઉતરે પારી, બ્રહ્માનંદ શરણ મે આયો, બ્રહ્માનંદ શરણ મે આયો, લીજે મોહે ઉગાર્ય હો પ્રભુ, તમારી કૃપા હોય એ જ આ માયામાંથી બચી શકે. પરંતુ ભગવાનની કૃપાનો અધિકારી કોણ બને છે? અમે છે ને દાદા હિમાલયમાં ગયા હતા, સત્ય ઘટના છે, સાંભળો. હિમાલયમાં ગંગા નદીના અલગ અલગ પ્રવાહો છે, જેના નામ છે મંદાકિની, અલકનંદા, ગંગા, આ બધા એના અલગ અલગ નામો છે. ગંગાના જુદા જુદા સાત પ્રવાહો છે, કોઈ જગ્યાએ બે પ્રવાહ ભેગા થાય, કોઈ જગ્યાએ ત્રણ પ્રવાહ ભેગા થાય, પછી એ પ્રવાહો ભેગા થાય એને પ્રયાગ કહેવાય, સંસ્કૃતમાં એને પ્રયાગ કહેવાય, એટલે સંગમ. હિમાલયની અંદર રુદ્રપ્રયાગ નામની જગ્યા છે, પ્રયાગ એટલે સંગમ, રુદ્ર એટલે ભયંકર. અલકનંદા અને મંદાકિની ગંગાના આ બે પ્રવાહો ભેગા થાય છે એવા ધસમસતા એ પ્રવાહો છે, એવું જબરજસ્ત એ પાણી વહે છે. અને ત્યાં નાવાનો મહિમા દાદા, ત્યાં નાવા જાય તો એની પાછળ બીજા કોઈ નાવા જવું પડે, એનું સ્નાન કરવું પડે, ખેંચી જાય, તાણી જાય આવો જબરજસ્ત પ્રવાહ, અને એમાં પાછો ઉપરથી આવતો એટલે વધારે ધસમસતો આવતો હોય, જોરમાં આવતો હોય. પણ ત્યાં નાવા માટેનો મહિમા છે, પણ વ્યવસ્થા બહુ સરસ કરી છે, લોઢાની સાકલ રાખી છે. આમ તો તમને ખબર હશે ઋષિકેશમાં પણ હરકી પેઢી ઉપર લોઢાની સાકળો રાખી છે, લોખંડની રેલિંગો નાખી છે, આવી જ વ્યવસ્થા ત્યાં પણ કરી છે હિમાલયમાં.
હવે એટલો મોટો પ્રવાહ છે, એમાં જો ગમે તેવો માણસ પડે ને, તરવૈયો હોય બળ્યો હોય તો પણ તણાઈ જાય, પણ લોઢાની સાંકળ જો હાથમાં રાખી હોય તો પછી ગમે એટલા ધુપકા મારે, ગમે એટલી મસ્તી કરી, તણાઈ નહીં. સમજો છો ને તમે દાદા? બસ એવી જ રીતે આ માયાનો પ્રવાહ છે ને, સ્ત્રી ધન પુત્ર કલત્ર સુમિત્ર ચરિત્ર ધરાધન ધામ હે બંધન જીકો બારહિ બાર વિષય ફલ ખાત અઘાતન જાત સુધારસ ફીકો આનવો સાન તજો અભિમાન કહી સુન કાન ભજો સિય જીકો પાય પરમ પદ હાથ સો જાત ગઈ સો ગઈ અબ રાખ રહી કો. કેવી માયા બોલો! નાનો હોય ત્યારે મા બાપમાં બંધાય, થોડો મોટો થાય પછી મા બાપ ન ગમે, પછી બીજું કોઈક પાત્ર આવે એમાં બંધાય, થોડો સમય જાય પછી એ નહીં એના જે થાય એમાં બંધાય, થોડો સમય જાય પછી એ નહીં પછી બીજામાં બંધાય. બંધનમાં ને બંધનમાં માણસની જિંદગી પૂરી થઈ જાય છે. આ માયાનો પ્રવાહ એવો છે, માયાના જુદા જુદા રંગ એવા છે. કેવી સરસ સ્વામી વાત લખે છે. મંગળકારી સારી મૂર્તિ ધરી આજ દેવા આનંદ, એહ મૂર્તિની સ્મૃતિએ તર્યા કંઈક જનના વૃંદ. આ માયાના પ્રવાહમાંથી તરવું બચવું અઘરું છે, પણ આ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ એવી છે કે આ મૂર્તિના પ્રતાપે કંઈક જનો ઉગરી ગયા, તરી ગયા. દાદા સુખનિધિ આ સંસારમાં, સુખની નિધિ આ સંસારમાં જો કોઈ હોય તો ભગવાનની મૂર્તિ છે. હૃદયમાં ધારવા જેવી કોઈ વસ્તુ હોય તો ભગવાનની મૂર્તિ છે. જેમ જેમ જોયા જગદીશને, ભગવાનની મૂર્તિ કેવી છે? ભાવથી જેણે દર્શન કર્યા, ભાવથી જેણે ભગવાનને સંભાળ્યા, એ બધા અંતે અત્યંત મહાસુખને પામવાના. આ માયાનો પ્રવાહ પુત્ર કલત્ર સુમિત્ર ચરિત્ર ધરા ધન આ બધું માયાનું જ છે. વિદ્યા મળે, વસુધા મળે, વિધવિધ બહુ વૈભવ મળે, અધિકારની પદવી મળે, વળી માનિતા માનવ મળે, કાયારૂડી જાયા મળે, માયા ઘણી જ વિશાળ છે. બધી માયાનો જાળ છે, વિદ્યા વસુધા જે ગણો તે. કેટલી સરસ વાત છે! પણ આ માયાના પ્રવાહમાં પડ્યા પછી મૂર્તિરૂપી સાંકળ જો પકડી રાખે ને દાદા, તો એને માયા ડૂબાડી નથી શકતી. એક બે સરસ વાત કરું તમને. બંધિયા ગામના ડોસાભાઈ હતા, બહુ મોટા વેપારી હતા, અને ગોળનો એટલો મોટો વેપાર, સવારના પોરમાં ગોળના ગાડાઓ ને ગાડાઓ આવતા હોય ને જતા હોય, ડોસાભાઈને બધી દેખરેખ કરવાની. કહેવાય છે કે ડોસાભાઈએ દાંતણ કાન ઉપર રાખ્યું હોય ને, એ બપોર સુધી દાંતણ કરવાનો ટાઈમ ન મળે, જાગીને પહેલો આટલો મોટો વ્યવહાર કરવાનો થાય. બંધિયા ગામના વણિકો વેપારીઓ નીકળ્યા હશે, રસ્તામાં ગઢડા ગામ જોયું, ઓહો આ તો ડોસાભાઈના ભગવાનનું ગામ, ચાલો ને જઈએ. અને આમાં સ્વામિનારાયણ ભગવાન તો ઉદાર છે, જમાડશે ખરા ને રમાડશે ખરા, એટલે આપણા બે પૈસા બચી જશે. આવી રીતે ડોસાભાઈના ભગવાન છે એમ જાણી, ઉદાર છે એમ જાણી, એ બંધિયા ગામના મહાજનો દર્શન કરવા આવ્યા. મહારાજે નવા ભક્તો હતા, પૂછ્યું ક્યાંથી આવો છો, કયું ગામ, શું નામ? અને એમાં કહ્યું, ભાઈ અમે તો બંધિયા ગામના. અરે એ ગામમાં તમારા મહાન ભક્ત ડોસાભાઈ છે, ખૂબ સારા ભગત છે. એટલે એક મહાજન વેપારી એણે મહારાજને કટાક્ષ કર્યો, અરે મહારાજ તમે કહો છો મોટા ભગત મોટા ભગત, પણ તમારો ભગત તો ચોટલી સાથે ડૂબી ગયો છે. મહારાજને આવી વાત કરી, તમારો ભગત તો માયામાં ચોટલી સાથે ડૂબી ગયો છે, વ્યવહારમાં ચોટલી સાથે ડૂબી ગયો છે. મહારાજ કે ના હોય, અરે શું ધૂળ,
ભગત કોને કહેવાય? સવારે જાગે પૂજા કરે એને ભગત કહેવાય. ભગત કોને કહેવાય? પહેલા સેવા કરે એને પૂજા કહેવાય, એને ભગત કહેવાય. તમારા આ ડોસાને તો બપોર સુધી દાંતણનો ટાઈમ નથી મળતો, આવો ભગત છે તમારો. મહારાજ કે એ તો બધી વાત બરાબર છે, પણ ડૂબો કોને કહેવાય? ડૂબી ગયો કોને કહેવાય? મરી ગયો કોને કહેવાય? તમે બોલાવાનો હુંકારો ન દે તો સમજવું કે હવે મરી ગયો, ને હુંકારો દે તો જીવે છે, બરાબર ને દાદા? મહારાજ કે ડૂબો કોને કહેવાય? એ નીકળે નહીં, વાત સાચી ને મહાજનો? કે સાચી. અમે કાગળ લખીએ અને ડોસાભાઈ જો અહીંયા આવી જાય બધું છોડીને તો તમારે સાધુ થવું? એટલે વાણિયા કે એ કંઈ નીકળે એવો છે જ નહીં. મહારાજ કે પણ આવી જાય તો? એ નીકળે એવો છે જ નહીં. મહારાજ કે પણ આવી જાય તો તમારે બધાએ સાધુ થવું? સાધુ થવામાં હા પાડે નહીં આ બધા પાક્કા હતા વાણિયાઓ? મહારાજ કે મારા બધા સાધુને રસોઈ આપશો તમે? કોક નથી ચાલો ને, એ તો કરવા જેવું છે. જો ડોસો ભાઈ આવી જાય તો અમારે રસોઈ આપવી. અને મહારાજે કાગળ લખીને મોકલ્યો કે ગામમાં હો બરાબર તો ઘરે ન જતા, સીમમાં હો તો ગામમાં ન જતા, જમતા હો તો ચડું ન કરતા, પત્ર મળે એટલે તુરંત અમારા દર્શન કરવા માટે નીકળી જજો. અને ભાઈ ડોસા ભાઈ તો બીજે દિવસે હાજર થઈ ગયા. પેલા બધા મહાજનો માથું ખંજવાળતા રહ્યા. જોયું, જગતના વ્યવહારમાં એમ લાગતું હતું કે આ માણસ ચોટલી સાથે ડૂબી ગયો છે, પણ મૂર્તિરૂપી સાંકળ હતી હાથમાં. શું હતું દાદા? મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છો અવતારના અવતારી જીવન જાણું છું, મહાસમર્થ છો મહારાજ જીવન જાણું છું, એ વળી આપે રાજાધિરાજ જીવન જાણું છું. આ કડી એવી છે ને બધા યાદ કરવા જેવી છે. હરિસ્મૃતિમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી આ કડી, એનું નામ જ છે હરિસ્મૃતિ. ભગવાનની મીઠી યાદ, પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો રસ જે ઘોળી ઘોળીને નિષ્કુળાનંદ સ્વામીએ પીધો ને બધા ભક્તોએ, ગ્રહસ્થોએ તો ખાસ. કેવું સ્વામીએ લખ્યું હે, આજ સુધી પણ મારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું, તમે બિડુદ પાળ્યું તમારું જીવન જાણું છું, જોયું નહીં કર્તવ્ય અમારું જીવન જાણું છું, તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું, તે તો આડો આંક જવાળ્યો જીવન જાણું છું, જન્મતા જતન કીધી જીવન જાણું છું, મારી બહુનામી બહુવિધિ જીવન જાણું છું. શું ઐશ્વર્ય સ્વામી લખ્યું, કેટલું પળે પળે કરો પ્રતિપાળ. કોઈ સંતની વાત છે, સત્ય ઘટના છે. એક સંતને કોઈ પ્રશ્ન પૂછ્યો છે, સ્વામી રામતીર્થ હોય કે સ્વામી વિવેકાનંદ હોય એની જ કોઈકની વાત છે, કે વોટ ઇઝ એન એવિડન્સ એબાઉટ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ, કોણે જોયા ભગવાનને, શું પુરાવો છે, ક્યાં છે, બતાવો મને ભગવાન. ઉગ્ર થઈને બોલનારા આ માણસને પૂરેપૂરો સાંભળ્યા પછી પેલા સંતે ટૂંકમાં જવાબ આપ્યો, ભાઈ તું આ પ્રશ્ન પૂછી શકે છે ને, આટલું બોલી શકે છે ને, ધેટ ઇઝ ધ એવિડન્સ ફોર ગોડ્સ એક્ઝિસ્ટન્સ. એ જ્યારે સ્વિચ બંધ કરી દેશે ને ત્યારે આટલું પણ તું પૂછવાને સમર્થ નથી રહેવાનો કે ભગવાન છે કે નહીં. પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવ તો ક્યાંથી હશે, જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. કેવી અદભુત લીલાઓ ભગવાનની, એક એક લીલા તમે ચારે બાજુ નજર કરો, ક્યાં ભગવાન નથી, કણ કણમાં, ખૂણા ખૂણામાં, જીવ જીવમાં, ઘર ઘરમાં, અણુ અણુમાં મહારાજ સમાઈને બેઠા છે. એની એક એક લીલાઓ છે દાદા, એક એક લીલાઓ છે. મોરના ઈંડા, એમાંથી મોર નીકળે કેવા કલર, હે એની સાહી ક્યારે આગી પાછી થાય છે? થાય છે બોલો. હમણાં તો કેવા કેવા રોગ નીકળ્યા દાદા.
તમને બધા ભક્તોને એટલા માટે કહું છું, આ ભગવાનનું ભજન કરી લેવા જેવું છે. બીજું કંઈ કરવા જેવું, આપણા ધર્મેન્દ્ર ભગત રણુવાળા એકદમ યુવાન, એમના ધર્મપત્નીને હમણાં બોલો કંઈક અચાનક જ એવું થઈ ગયું, એક પગ હળતો જ બંધ થઈ ગયો દાદા. આજે 1.5 વીક થયા, આમ બધી રીતે હેલસારી પણ એક પગ ટોટલી ખબર નથી પડતી. આપણા અશ્વિન ભગતના મોટા ભાઈ કનુભાઈ, એને 2-3 દિવસથી રોગ થઈ ગયો, એક આંખે 2-2 દેખાય, આંખ એક અને બધી વસ્તુ દેખાય 2, પકડાતું જ નથી. બોલો, 2 દરવાજા દેખાય તો કયા દરવાજે નીકળું દાદા, બોલો તો ખરા. જમવા બેસે 2 રોટલી દેખાય તો કઈ રોટલી પકડવી, સાચી પકડાય તો વાંધો નહીં પણ ખોટી પકડાઈ જાય તો. કેવા કેવા રોગ આપણે તો સાંભળીએ તો આપણને થાય કે આ તો ઠાકોરજીની કૃપા છે એટલે આ બધું ચાલે છે, કોઈક અંદર બેઠો બેઠો આ બધું ચલાવે છે ને. એક ક્રિશ્ચિયન પાદરીનું બહુ સરસ મેં પ્રવચન સાંભળ્યું, યુનિવર્સલ નામની એક ડીવીડી મોડી ઇન્સ્ટિટ્યૂટ નામની ક્રિશ્ચિયન સંસ્થા દ્વારા પ્રકાશિત, બહુ ફાઇન પ્રવચન હતું, બહુ ફાઇન. કે આ દુનિયાને એક્સિડેન્ટલ માને છે, સુપરનોવાનો બ્લાસ્ટ થયો, ઓટોમેટિક આ જગતની રચના થઈ. એણે એક એક્ઝામ્પલ આપ્યું, આ ઘડિયાળના બધા સ્પેરપાર્ટ છે, ઘડિયાળ બનવામાં જેટલા જરૂર બધા સ્પેરપાર્ટ છે, એક ડબ્બામાં નાખ્યા કે આ ડબ્બો 1000 વર્ષ સુધી કોઈ હલાવે તો શું પોસિબલ છે, બધા સ્પેરપાર્ટ એની મેતે ગોઠવાઈ જાય, ઘડિયાળ ચાલુ થઈ જાય, પોસિબલ છે? ઇઝ ઇટ પોસિબલ? કોઈ રીતે પોસિબલ નથી. કોઈક એન્જિનિયર હોય, એને યોગ્ય રીતે ગોઠવે, યોગ્ય રીતે ચાલુ કરે તો જ ઘડિયાળ ચાલુ થઈ શકે. એક અવળી એવી ઘડિયાળ પણ ઓટોમેટિક જો ચાલુ ન થઈ શકે તો આટલું મોટું બ્રહ્માંડ, આ સોલર સિસ્ટમ, આ ગેલેક્સીઓ, આ ગ્રહમાળાઓ, આ પૃથ્વી એની ભ્રમણકક્ષામાં ભમે, આ બધું ભમતું પાછું, બધું રોટેટિંગ દાદા, અને કોઈ મિકેનિઝમ વગર. આઇન્સ્ટાઈન એટલા માટે કહેતો, વેન આઈ સી ધ મિકેનિઝમ ઓફ માય થમ, મારા અંગૂઠાની રચના મિકેનિઝમને ખાલી જ્યારે જુઓ ને, વેન આઈ સી ધ મિકેનિઝમ ઓફ માય થમ, બરાબર, આઈ થેન્ક્સ ટુ ગોડ, ત્યારે મને એમ થાય ભગવાનનો આભાર છે, એક આટલા નાના અંગૂઠાની અંદર એણે શું કળ મૂકી છે, કેવી રચના કરી છે, કેવા મિજાગરા મૂક્યા છે. 100 વર્ષ સુધી અંગૂઠો એમને મહિલા કરે સ્મૂથલી, ક્યારે અવાજ આવ્યો દાદા, ક્યારે ગ્રીસિંગ કરવું પડ્યું, ઓઇલિંગ કરવું પડ્યું? બોલો ઘનશ્યામ દાદા, પગે કરવું પડે થોડું નહીં દાદા, હમણાં અંગૂઠો નહીં કરવું પડતો. માયાના પ્રવાહમાં રાજા કે રંગ, બરાબર, અમીર કે ગરીબ, બધા તણ, સાધુ કે સંસારી, બધા તણાઈ જવાના, મૂર્તિરૂપી સાકળ જેના હાથમાં છે. દુનિયાને ભલે લાગે કે ડૂબો છે પણ ડૂબશે નહીં, કારણ કે સાકળ છે, ધારશે ત્યારે એમાંથી નીકળી શકશે, મૂર્તિને બચાવી લેશે. એટલા માટે આપણે ત્યાં હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનને સંભાળીને ક્રિયા કરવાનો મહિમા છે. કેમ? ભગવાનને સંભાળ્યા વિના કરેલી ક્રિયા એ બંધન કરનારી છે, ભગવાનને સંભાળીને કરેલી ક્રિયા એ કલ્યાણ કરનારી છે, આટલો જ ફેર છે. એટલા માટે જ ગુરુજી સરસ કહે છે, ભગવાનને યાદ કરવા એના જેવું કોઈ પુણ્ય નથી, અને ભગવાનને ભૂલી જવા એના જેવું બીજું કોઈ પાપ નથી. અરે વચનામૃતમાં એટલા માટે મહારાજ ત્યાં સુધી બોલ્યા દાદા, ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજા પદાર્થમાં જે હેત થાય છે એના જેવું કોઈ મોટું પાપ નથી. બોલો, ભરતજીનું દૃષ્ટાંત આપીને મહારાજે વાત કરી, ભગવાનના દીકરા હતા, ચક્રવર્તી સમ્રાટ હતા, રાજ્ય, રાણી, પુત્ર, પરિવાર, સમૃદ્ધિ, વૈભવ, વિલાસ બધું છોડી જંગલમાં ગયા હતા, આટલો મોટો ત્યાગ હતો, પણ એક નાના હરણના બચ્ચામાં બંધાયા, બધું એનું એળે ગયું. ભગવાન સિવાય બીજા પદાર્થમાં હેત થાય છે એ અતિ મોટું પાપ છે.
હવે આ દ્રષ્ટિએ વિચારો તો કોણ પાપી ને કોણ પુણ્યશાળી? એટલા માટે આદત પાડો, ઘરમાં દરેક રૂમોમાં ભગવાનની મૂર્તિ હોય. યુગ બહુ સારો છે, મોબાઈલની સ્ક્રીન ઉપર ભગવાનની મૂર્તિ રાખો, કોમ્પ્યુટરના ડેસ્ક ઉપર ભગવાનની મૂર્તિ રાખો, ગાડીમાં ભગવાનની મૂર્તિ રાખો. એ બાને પણ ભગવાનના દર્શન થાય, ભગવાન યાદ આવે, યાદ આવે એટલે પછી ભગવાનમાં જોડાય. અને સાથે સાથે ભગવાન યાદ આવે, યાદ આવે એટલે પછી પાપ કરવાની વૃત્તિ સહજ ટળી જાય. એ વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે, રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. કેવા મહારાજ પ્રગટ છે, એવી એવી અદ્ભુત વાતો છે મૂર્તિની, તો વાતો જેટલી કરી એટલી ઓછી પડે. એક મારવાડી હતો દાદા, મારવાડી એટલે કેવા કહી દઉં દાદા? પેલા જીતુભાઈ દ્વારકાવાળા કે મારવાડી ફોટો પડાવવા ગયો, પૂછ્યું ભાઈ કેટલા રૂપિયા પેલા? કે તે કે આખો લેવો હોય, ફૂલ સાઈઝનો ફોટો લેવો હોય તો 25 રૂપિયા, પાસપોર્ટ સાઈઝનો લેવો હોય તો 5 રૂપિયા. તે મારવાડી કે 25 આપવા, એના કરતાં પાસપોર્ટ સાઈઝનો જ લઈ લે ને. પણ સાંભળ, શું આ 5 રૂપિયા લે, પણ મારા પાસપોર્ટ સાઈઝમાં ફોટામાં મારા જોડાઈ આવી જવા જોઈએ. શું બાકી રહ્યું દાદા? પાસપોર્ટ સાઈઝનો ફોટો 5 રૂપિયામાં અને આવી શું જવું જોઈએ? મારા જોડા આવી જાય. ફોટો પાડવાવાળો વિચારમાં પડી ગયો, 5 રૂપિયામાં અને જોડા સાથેનો ફોટો, એ માથાનો ભા ફરેલો હતો. એણે કીધું એક કામ કર, જોડા માથે મૂકી દે તો આવી જાય. મારવાડી અને એણે સાંભળ્યું ભાઈ ભગવાન ભગવાન ભગવાન, એ કે આ વાત બધી હોય નહીં, પણ જોઈએ આપણે ભગવાન છે કે નહીં. એ જમાનામાં શ્રીજી મહારાજ જ્યારે હતા ત્યારની વાત, એ જમાનામાં 500 રૂપિયાની ખર્ચી એટલે રસ્તામાં વાપરવા માટેની જોગવાઈ કરી એટલા રૂપિયા લઈને નીકળ્યો. બધા તીર્થમાં જવાનું, દ્વારિકા ગયો, બીજા તીર્થમાં ગયો, ત્યાં જવાનું, દર્શન કરવાના, રહેવાનું, અને મનમાં એક સંકલ્પ, જો ભગવાન સાચા હોય તો મારી પાસે આટલા રૂપિયા છે, એ સામે ચાલીને માગી લે તો પૈસા આપી દઉં અને મારો પ્રાણ એને આપી દઉં, બાકી આ બધું ખોટું. તીર્થમાં જાય, થોડા દિવસ રોકાય, પછી કે આ તો બધું ખોટું છે. બીજા તીર્થમાં જાય, ઠીક છે. ત્રીજા તીર્થમાં જાય, આમ જ છે બધું, લોલે લોલ. એમ કરતા કરતા અમદાવાદમાં શ્રીજી મહારાજે નર નારાયણ દેવ પધરાવ્યા છે. અને ત્યારે નરનારાયણ દેવ મહારાજે પધરાવેલા, અંગ્રેજોની સરકાર હતી અને દિગંતમાં ડંકા વાગી ગયા હતા, પહેલું મંદિર. એણે સાંભળવું અને દર્શન કરવા અમદાવાદમાં આવે, મોટું આલિશાન મંદિર દર્શન કર્યા, થોડી વાર બેઠો, મૂર્તિ તો ખૂબ તેજસ્વી, ભાવ થયો, પણ મૂર્તિમાંથી કંઈ બોલ્યા નહીં. આનેથી બધું ઠીક આમ જ છે. નીકળતો તો ત્યાં એક બ્રહ્મચારી આવ્યા, એ ભાઈ ક્યાંથી આવ્યા છે? કેમ બાપજી, શું કામ છે? જો તારી પાસે 500 રૂપિયા લઈને તું આવ્યો છે ને, અમારા નરનારાયણ દેવે આજ્ઞા કરી છે કે તું આ રૂપિયાનો ભાર લઈને ફરે છે, તારી ઈચ્છા હોય તો આ ભગવાનના ચરણમાં મૂકી દે, આ ભગવાન તારું કલ્યાણ કરશે. અને આને એમ થાય કે અત્યાર સુધી કોઈને ખબર નહોતી, અમને કેમ ખબર પડી ગઈ? આટલા જ રૂપિયા છે કેમ ખબર પડી ગઈ? અને એના માટે જ હું નીકળ્યો છું કેમ ખબર પડી ગઈ? તને એમ છે ને ભગવાન બધા ખોટા છે, ભગવાન બધા જ સાચા છે. એ બોલે તોય સાચા, ન બોલે તોય સાચા, માગે તોય સાચા, ન માગે તોય સાચા. તારી લાયકાત નથી, એટલા માટે ભગવાને સીધું તને ન કીધું, મને કીધું, મારા દ્વારા તને કહેવરાવ્યું છે. તારે માનવું હોય તો માન, ન કર. દડ દડ આંખમાંથી આંસુ પડવા લાગ્યા. મારવાડીએ બધા રૂપિયા મહારાજની સેવામાં આપ્યા અને સાથે સાથે કંઠી પહેરી મહારાજનો સાચો ભક્ત થયો. કહેવાનું શું, મૂર્તિ સુધી પહોંચનારા જીવો એન કેન રીતે મૂર્તિ ભગવાનની કલ્યાણ કરનારી છે. મૂર્તિમાં હેત થાય એટલે જીવનું કલ્યાણ થાય, મોટા પુરુષમાં હેત થાય તો પણ જીવનું કલ્યાણ થાય. બે સાધન એવા છે, એટલે ગોપાળાનંદ સ્વામી 4 વસ્તુ ગણાવી, પ્રગટ ભગવાન, પ્રગટ સાધુ, ભગવાનની મૂર્તિ અને શાસ્ત્ર.
આ ચાર કલ્યાણને કરનારા સાધન છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે એમાં પણ પ્રગટ ભગવાન અને પ્રગટ સંત એ અધિક છે, ભગવાનની મૂર્તિ અને શાસ્ત્ર ન્યૂન છે. મૂર્તિ ન્યૂન એટલા માટે એ બોલતી નથી, પાત્ર હોય યોગ્ય હોય તો જ બોલે. શાસ્ત્ર એટલા માટે ન્યૂન સ્વામીએ કહ્યા કે શાસ્ત્ર પોતે પોતાની જાતને સમજાવતા નથી, એને સમજવા માટે કોઈ સંતની જરૂર પડે. કેટલી સરસ વાત છે, મૂર્તિ એની એ પણ મૂર્તિ ન બોલી, આની યોગ્યતા નહોતી. એટલે બ્રહ્મચારી દ્વારા જ્યારે આ વાત એને સાંભળી આંખમાંથી આંસુ પડ્યા, પશ્ચાતાપ થયો, ભગવાનને ધિક્કાર્યા હતા એનું દુઃખ થયું અને શરણાગતિ એણે સ્વીકારી લીધી. એટલે સ્વામી અદ્ભુત લખે છે, ભગવાનની મૂર્તિને જેણે સંભાળી, ભગવાનની મૂર્તિને જેણે હૃદયમાં ધારી, એ બધા અંતે મહાસુખને પામ્યા છે. વળી સંભારવા ઘન શ્યામ રે પુરુ સોતમ પૂરણ કામ રે, કેને દેતા ફૂલડાની માળા રે, કેને દેતા પ્રસાદીના થાળ રે, કેને દેતા વસ્ત્ર ને ઘરેણા રે, કેને ફળ દલ સુખ દેણા રે, કેને અન્ન કણા કોરી રૂપૈયા રે, દિયે નાથ દેખીને દુખિયા રે. મહારાજે શું શું આપ્યું છે, આ તો એક એકની પાછળ કેટલી કેટલી કથાઓ છે. સ્વામીની એક લીટી સમજવી હોય ને તો શાસ્ત્ર માત્ર આપણે ખોલવા પડે એવી કથાઓ છે આ બધી. હા, નામ જ છે પુરુષોત્તમ પ્રકાશ. અંગ્રેજીમાં એક પુસ્તક છે લાઇટ ઓફ એશિયા, ભગવાન બુદ્ધ વિશે. એટલું અદ્ભુત પુસ્તક છે લાઇટ ઓફ એશિયા. ભગવાન બુદ્ધના જીવનને જાણીને પ્રભાવિત થયેલા કોઈક વ્યક્તિએ બહુ સરસ પુસ્તક છે લાઇટ ઓફ એશિયા, એવો જ આ ગ્રંથ છે લાઇટ ઓફ સુપ્રીમ લોર્ડ. પુરુષોત્તમ પ્રકાશ એ જ અર્થ થયો ને, પુરુષોત્તમ પ્રકાશ. પુરુષોત્તમ નારાયણનો પ્રકાશ સ્વામીના હૃદયમાં જે પથરાયો, આનંદ સ્વામીએ જે અનુભવ્યો, અમૃતના ઓડકાર સ્વામીએ જે લીધા, એ આપણને સ્વામી આ ગ્રંથમાં સંભળાવે છે. કોઈ દુઃખી માણસ હોય એને ભગવાન અન્ન આપતા, એને રૂપિયા આપતા, એને ઘરેણા આપતા, એને ફળ ફૂલ આપતા. આપણા પૂજ્ય ગુરુજી પણ તમે જાણો છો. કોઈ દુઃખી જીવ હોય તેના દુઃખને જોઈ ન શકે, ભગવાન અને સંતનો આ સ્વભાવ છે. ત્રણ પ્રકારના માણસ હોય દાદા, એક કોઈના સુખમાં સુખી, કોઈના દુઃખમાં દુઃખી. સાંભળજો દાદા, કોઈના સુખમાં સુખી, કોઈના દુઃખમાં દુઃખી. બીજા પ્રકારના માણસ એવા છે કે કોઈનું સુખ જોવે તો દુઃખી થાય અને દુઃખ જોવે તો સુખી થાય. ત્રીજા પ્રકારના માણસો એવા છે કોઈનું દુઃખ જોવે તો દુઃખી થાય, દુઃખ જોવે તો દુઃખી થાય, સુખ જોવે તો સુખી થાય. દુઃખમાં દુઃખી, સુખમાં સુખી. બીજા છે સુખમાંય સુખી, દુઃખમાંય સુખી. ત્રીજા છે સુખમાં દુઃખી, દુઃખમાં દુઃખી. ત્રણ પ્રકારના માણસો છે એમાં ભગવાન અને ભગવાનના સંત એવા છે બીજાના દુઃખમાં પણ દુઃખી થઈ જાય. બીજાનું દુઃખ જોવે તો પણ એનું દિલ દ્રવી જાય. એટલા માટે કહ્યું માખણ કરતાં સાધુ કોમળ છે. માખણને તો પોતાને તાપ લાગે ત્યારે પીગળે છે, સંત તો એટલા કોમળ છે કે બીજાનો તાપ જોઈને, દુઃખ જોઈને પણ પીગળી જાય છે. દુઃખીઓ દેખી ન ખમાય દયા આણી રે, સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે. બીજાના દુઃખને ટાળવા માટે ભગવાન અને ભગવાનના સંત આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે, આપણે જાણીએ છીએ. આપણા ગુરુજી અત્યારે વડોદરામાં સદાવ્રત ચલાવે છે. એ સદાવ્રતમાં દિવસે દિવસે પ્રગતિ થાય, જાજા માણસો એમાં ભાગીદાર બને. હમણાં જ વડોદરા ગુરુકુલમાં ગુરુજીએ જે કથાવાર્તા કરી આપણે સાંભળી હતી કે કેમ આપણે એવું ન કરી શકીએ, આખા વડોદરામાં કોઈ દુઃખી કોઈ ગરીબ ભૂખ્યો સુવે નહીં.
સંકલ્પ જુઓ મોટા પુરુષનો કેવો દિવ્ય છે. બીજાના દુઃખની એને ચિંતા છે, બીજો ભૂખ્યો છે એની ચિંતા આમને છે, બાકી પોતે ધારણા પારણા કરે છે, 10 મહિનાથી કરે છે, આટલી પ્રવૃત્તિ કરે છે. પોતે ભૂખ્યા હોવા છતાં એનું દુઃખ નથી, પણ બીજા ભૂખ્યા છે, બીજા દુઃખી છે એનું દુઃખ એને ચોક્કસ છે. આ ભગવાનના મોટા પુરુષનું લક્ષણ છે, સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી. બીજાનું સુખ જુએ તે રાજી થઈ જાય, વાહ, અને બીજાનું દુઃખ જુએ તો એ દુઃખી થાય. આ સજ્જન સત્પુરુષનું લક્ષણ છે. દુર્જન પુરુષનું લક્ષણ ઉલટું છે, કોઈનું દુઃખ જોઈએ તો સુખી થઈ જાય, સારું થયું એ જ લાગનો હતો, એક્સિડન્ટ થાય બહુ સારું થયું, એટેક આવે તો સારું થયું ગયો. કોઈનું દુઃખ જોવે તો સુખી થાય અને સુખ જોવે તો દુઃખી થાય. અને ત્રીજા પ્રકારના માણસો છે ને, સુખારે મતલબ ન હોય અને દુઃખારે મતલબ ન હોય. સુખી થવું હોય તો સુખી થાય, દુઃખી થવું હોય તો દુઃખી થાય. કેને આપે છે ઘોડા ઘરેણા ભારી રે, કેને આપે છે પાઘ ઉતારી રે, એવા દિન બંધુ છે દયાળુ રે, સંભારતા થાય જો સુખાળુ રે, કેને મળે છે બાથમાં ઘાલી રે, કેને મગન કરે ચરણ આલી રે, કેને મીઠી વાણી બોલાવે રે, કહે એવું જેવું એને ભાવે રે. કોઈને બાથમાં ઘાલીને મળે છે, કોઈને મીઠી વાણીએ બોલાવે છે, કેને અમૃત દ્રષ્ટિએ નિહાળે રે, જોઈ જનતણા તાપ ટાળે રે. કોઈને મીઠી વાણીએ બોલાવાને આ પણ બહુ સારો ગુણ છે. કોઈને અમૃત દ્રષ્ટિએ નિહાળવાને આ અમેરિકાનો એક ગુણ છે. તમે જોજો, માણસ ઓળખતો હોય કે ન ઓળખતો હોય પણ સામે મળે ને તો સ્માઇલ કરે અને હેલો કે હાવાર્યો કે, આટલું બોલે બોલે ને બોલે. ગમે તે હોય, એરપોર્ટ પર જતા હોય તમારે ચાર આંખ કોઈ પણ જોડે ભેગી થઈ ગઈ એટલે હેલો ને હાવાર્યો કરે કરે ને કરે, નીચું જોઈને જ ચાલવું પડે. જાણીતો હોય કે અજાણીતો હોય, ને આપણા દેશની રીત ખબર તમને દાદા, સામે મળે ને ચાર આંખ થાય તંબુરા જેવું મોઢું કરે, જાણે એના બાપુજીને આપણે જ માર્યા હોય એવું મોઢું બગાડે. આપણને થાય ભાઈ છે શું, અમે તમારું શું ખોટું કરી નાખ્યું, પણ એક રીત પડી ગઈ. માણસ માણસાઈમાંથી પણ જતો રહ્યો. શ્રીજી મહારાજ અમૃત દ્રષ્ટિથી નિહાળતા, વિચારો કેવી સરસ સ્વામીએ વાત લખી, જોઈ જનતણા તાપ ટાળે રે. ખાલી કોઈની સામે એમ નિહાળે ને એટલી વારમાં તો પેલાના બધા દુઃખ માત્ર ટળી જાય. સાહો કી નિગાહો મે ગજબ તાસીર હોતી હૈ, અગર લુપ્ત સે દેખે તો લોહા ભી ભસ્મ હોતા હૈ. કેને બેસારે પ્રભુજી પાસરે, કેને સાથે કરે હરિહાસ રે, એવી મૂર્તિ અંતર ધારી રે, સુતા બેઠા રાખે જે સંભારી રે. આહ, કોઈને પાસ બાજુમાં બેસારે, આવો આવો નજીક આવો, નજીક બેસો, આમ નજીક બેસારે, કોઈની સાથે હસીને વાત કરે, હાસ્ય કરે, રમૂજ કરે, કેટલી લીલાઓ છે. આવી રીતે પુરુષોત્તમ નારાયણ ચરિત્ર કરે છે. આ મૂર્તિ જેને અંતરમાં એકવાર વસી જાય ને, સૂતા બેસતા જો સંભાળવા લાગે ને, તે સૌ અક્ષરના અધિકારી રે, થાશે નિશ્ચય કરી નર નારી રે. જાણો આદ્ય અંત ને મધ્ય રે, સુખી થયા શ્યામ સંબંધે રે, જેણે જોયા જગનો આધાર રે, તેનો બેડો થયો ભવ પાર રે, હસતા રમતા ભમતા ભૂમે રે, દીઠા જોઈ રેતા વાલો વ્યોમે રે, વળે ગાતા વાતાને ફરતા રે, કાજુ કરના લટકા કરતા રે, નિરક્ષીર સમીર પિતા રે, આસન કરતા ને મૌન ગ્રહેતા રે, એમ જે જે રીતે જને જોયા રે, નિરખી
નાથને નયણે મોહ્યા રે. દાદા, શેરડી હોય તો ચાવવી પડે, ચૂસવી પડે, રસ હોય તો દાદાએ પી શકે ને દીકરોએ પી શકે, હે, દાંતવાળાએ પી શકે ને દાંત વગર નહીં, બે સ્વાદ લઈ શકે ને. એમાં આ ગ્રંથ એવો છે, આમાં કંઈ વ્યાખ્યાન કરવાની જરૂર નથી, એવી મીઠી વાતો છે. જુઓ તો ખરા, એક એકમાં એટલા બધા ચરિત્રો છે એવા મહારાજના. ટૂંકમાં મૂર્તિની સ્મૃતિ એન કેન પ્રકારે, મહારાજને જમતા જોયા હોય, મહારાજને બેઠા જોયા હોય, મહારાજને સૂતા જોયા હોય, મહારાજને બોલતા જોયા હોય. આપણા પીવડા મહારાજ જુઓ તો ખરા કેવા મહારાજ છે, એના ગાલ જુઓ, એના નેત્ર જુઓ, એનું વક્ષસ્થળ, હે, હા, મહારાજની ખુલ્લી છાતીના જો દર્શન કર્યા હોય ને, હે, અદભુત છે ને દર્શન. એમ જે જે રીતે જને જોયા રે, નિરખી નાથને નયણે મોહ્યા રે, તે તો પામિયા પરમ પ્રાપતિ રે, કરી અક્ષરધામમાં ગતિ રે, આજ અનેક રીતે અવિનાશ રે, જોઈ સુખ પામ્યા બહુ દાસ રે. એવો મોટો મહિમા મૂર્તિનો રે, નવીન સુખ પામવા ન ગીનો રે, કહી કહીને કહ્યું જે ઘણું રે, મોટું મહાત્મ્ય મૂર્તિ તણું રે. તો એ જથારથ છે જેમ રે, કેતા કેતા ન કેવાય તેમ રે. આજ પ્રગટાવી પ્રતાપ રે, તાર્યા અનેક જીવને આપ રે, સામર્થી સહુથી છે ન્યારી રે, વાવ રીછે સમર્થ સુખકારી રે, અનંત પોચાડ્યા અક્ષર ધામે રે, સુખદાયક શ્રી ઘન શ્યામે રે, ધર્મ એકાંતિક તે સ્થાપ્યો રે, નિજ આશ્રિત માતે વ્યાપ્યો રે. અસુર ગુરુ નૃપનો કેધો નાશ રે, નિજ સામર્થ્યે અવિનાશ રે, પુરુષોત્તમ પોતે પધારી રે, લીધા અનેક જીવ ઉદ્ધારી રે, આપ સામર્થ્ય વાવરે ઘણી રે, જોઈ નહીં કરણી જીવ તણી રે, આજ બહુજન તારવા આવ્યા રે, આવી સ્વામી સહજાનંદ કાવ્યા રે, જે જન સમરસે સહજાનંદ રે, તે જન પામસે પરમ આનંદ રે, જે જન સમરસે સહજાનંદ રે, તે જન પામસે પરમ આનંદ રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે અષ્ટાદશ પ્રકાર. કેવી અદ્ભુત સ્વામીએ વાત લખી. સ્વામી એમ કહે આ મૂર્તિનો કેટલો મહિમા કહીએ, યથાર્થ છે એવો મહિમા કહેવાને તો કોઈ સમર્થ નથી. અનંત જીવોને આ મૂર્તિના સંબંધે કરીને અક્ષરધામ સુધી પહોંચાડવાને માટે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. એટલા માટે એમણે જુદા જુદા ચરિત્રો કર્યા કે આ બાને પણ જીવને આ મૂર્તિ યાદ રહે. આ મૂર્તિને સંભાળવાથી જ જીવનું કલ્યાણ છે. અંતે આપણા બધા શાસ્ત્રનો સાર એટલો જ છે, ભગવાનનો જે સંબંધ છે એ જીવનું કલ્યાણ કરનાર છે. સંબંધ એટલે ભગવાનની સ્મૃતિ. ભગવાનને ભૂલવા એ પાપ છે, ભગવાનને સંભાળવા એ પુણ્ય છે. પુણ્ય એટલા માટે છે, ભગવાનને જીવ સંભાળે છે ને ત્યારે પછીને પાપ કરવાની ઈચ્છા થતી જ નથી. કદાચ પાપ કરવા નીકળ્યો હોય, કદાચ, પણ ભગવાનની સ્મૃતિ થાય ને પાછો વળી જાય, કરી જ ન શકે. અંજવાળું અને અંધારું એક સાથે રહી જ ન શકે, દૂધ અને દહીં એક પાત્રમાં ટકી જ ન શકે, એમ ભગવાનની સ્મૃતિ અને પાપ એક સાથે ટકી જ નથી શકતા. એટલા માટે ભગવાનને સંભાળવાનો અભ્યાસ કરો. આ મૂર્તિના યોગથી કેટલા બધા જીવો કેવી રીતે ભગવાન સુધી પહોંચ્યા
કેવી અદ્ભુત સ્વામી વાત લખે છે, આજ બહુ જન તારવા આવ્યા રે સ્વામી સહજાનંદ કાવ્યારે, અનેક જીવોને તારવા માટે. કારિયાણી ગામમાં હમણાં સાંજે કથા ચાલે છે ને આપણે, કારિયાણી ગામમાં માચા ખાચરને ત્યાં મહારાજ બિરાજમાન છે, ઉત્તરાયણનો દિવસ છે. કેટલી સરસ હરિચરિત્રામૃત સાગરમાં સાંજની કથા ચાલે છે. કારિયાણીમાં વીરદાસ પટેલ ખૂબ સારા સત્સંગી હતા, અતિ શ્રીમંત હતા, સુખી સંપન્ન હતા, ભક્ત પણ એવા. નાવા ગયા, જૂના સમયમાં તમને ખબર છે માણસો નાવા જાય, આજના જેવી સાધન સુવિધા સાવર હતા નહીં, નદીએ નાતા હતા. નાતા નાતા ભગત વાહામાં હાથ ફેરવે પણ હાથ પહોંચે નહીં, અને રેતી હોય નદીની, નદીની રેતી હાથમાં લે આમ ચોળે, પણ વાત હાથ બરાબર જાય નહીં. એમાં ગામનો કોઈક માણસ નીકળ્યો, એણે જોયું ભગત તો નાવા બેઠા છે, પાછળાવી સીધા એણે હાથ લીધા, રેતીવાળા કર્યા અને વાહામાં ચોળવા લાગ્યો. વીરદાસ પટેલ પાછળ જોયું, કોણ છે ભગત, આટલી સેવા કરવા દો ને, તમે ભગવાનની ભક્તિ કેટલી કરો છો, સેવા કેટલી કરો છો, દાન ધર્માદો કેટલો કરો છો, અમારાથી કંઈ થતું નથી, આટલો લાભ તો લેવા દો. વીરદાસ પટેલને વાહામાં ચોળી ચોળીને સારી રીતે નવરાવ્યા. ઘટના પૂરી થઈ ગઈ. વર્ષો વીત્યા, આનો અંતકાળ આવ્યો અને શ્રીજી મહારાજને તેડવા આવ્યા. મેં તમારી ભક્તિ કરી નથી, હું તમારો ભગત છું નહીં, કંઠી પહેરી નથી, તમે મને શા માટે લેવા આવ્યા? ત્યારે મહારાજે કહ્યું, અમારા ભગત વીરદાસભાઈ સારી ભક્તિ કરે છે, આટલો તમે ગુણ લીધો હતો, એમને અતિ મહિમા સાથે વાહો ચોળી ચોળીને તમે નવરાવ્યા હતા, એમણે ના પાડી ત્યારે તમે કહ્યું હતું ભગત તમે તો આટલી ભક્તિ કરો, અમારાથી કંઈ થતું નથી, આટલું તો કરવા દો, કર્યું હતું આવું? હા કર્યું હતું. બસ એટલા પુણ્યને ખાતર પણ અમે તને ધામમાં તેડવા આવ્યા છીએ. અરે બરવાળા ગામનું મંદિર લીપવાનું હતું, મંદિર લીપવું એ બધાને ફાવે નહીં, એક ડોસી મને ગામમાં ફાવે, એમને બોલાવ્યા. વૃદ્ધ ડોસી હતા, ચાર રૂપિયા કે ચાર આના લઈ, ટૂંકમાં રૂપિયા લઈ એમણે મંદિર લીપી દીધું. પણ ડોસી હતા, ઉંમર થયેલી, શરીર વાકું વળી ગયેલું, ઓહો મંદિર લીપવાનું મળ્યું, મારું મોટું ભાગ્ય, એટલું સરસ લીપણ એણે કર્યું, એવી સારી મહિમાથી એણે મંદિરની અંદર લીપતા લીપતા પેલા આંગળા પાડે નહીં, ડિઝાઇન કરે એમાં પણ ટાઇલ્સની જેમ, મોઝેક ટાઇલ્સમાં આવે ને એવી, એવી સરસ એણે સેવા કરી. થોડો સમય થયો, ડોસીનો અંતકાળ આવ્યો, શ્રીજી મહારાજે દર્શન આપ્યા. તમે કોણ? સ્વામિનારાયણ ભગવાન. શું કામ આવ્યા છો? તને લેવા. ક્યાં? અક્ષરધામમાં. મેં એવું શું કર્યું? તે અમારું મંદિર ખૂબ મહિમાથી લીપ્યું છે. અરે બાપજી, મેં તો પૈસા લીધા હતા, ભલે ને પૈસા લીધા, પણ મહિમાથી સેવા કરીને, ભગવાનનું મંદિર જાણીને સેવા કરીને. રઘુવીરજી મહારાજ બીમાર હતા, ગઢડામાં દવા લાવવાની હતી, મહાજનોએ દુકાન બંધ કરી દીધી, એમાં એક વાણીઓ દુકાન બંધ કરે અને પાર્ષદો આવ્યા દોડતા દોડતા, બોલો શું કામ છે? અમારા આચાર્ય શ્રી બીમાર થયા છે, તાત્કાલિક દવાની જરૂર પડી છે, બંધ દુકાન એણે ખોલી અને બધી દવા એણે ત્યારે કરી આપી, પૈસા પણ લીધા. આ ઘટનાને વર્ષો વીત્યા અને એ વેપારી, એનો અંતકાળ આવે, શ્રીજી મહારાજને તેડવા આવે. કેમ તેડવા આવ્યા છો? ના સગાવાલા બધા સાંભળે, આખો પરિવાર બેઠો છે, મને સ્વામિનારાયણ તેડવા આવ્યા છે. પણ આપણે તો સ્વામિનારાયણના ભગત નથી, કેમ આવ્યા? અમારા દીકરા રઘુવીરજી ખૂબ બીમાર હતા અને એની સેવા કરી હતી, વિચારો હે, કેવા દાખલા જુઓ. અરે માણસને તો ધામમાં લઈ જાય. નિત્યાનંદ સ્વામી બીમાર, બકરીનું દૂધ દવા માટે જરૂર, અને આંબા ગામની બકરીનું દૂધ મહિમા સાથે લાવવામાં આવ્યું, એ લાવનારનું તો કલ્યાણ કર્યું, પણ બકરીને પણ શ્રીજી મહારાજ ધામમાં તેડી ગયા. ઇટોલા ગામનો બોલો, જાણે છે ને બધા, જગ જાહેર વાત છે ને, બળદને શ્રીજી મહારાજ તેડી ગયા. અને નૃસિંહાનંદ સ્વામી વૃદ્ધ હતા, છેલ્લી ઉંમર હતી સ્વામીની, સ્વામી રાત્રે બાથરૂમ જવા, જૂના સમયે તો નવેડામાં જવાનું, દૂર જવાનું, બાથરૂમ જવા ગયા. સ્વામીને એમ કે પાર્ષદોને ક્યાં રાત્રે જગાડવા બિચારાને, આવતા આવતા સ્વામીને દેખાણું નહીં,
અવસ્થા વૃદ્ધ હતી, રસ્તામાં બળદ બેઠેલો અને સ્વામી પડ્યા, ભટકાણા એટલે પડ્યા અને બળદના શિંગડા વાકા. સ્વામી પડ્યા તો ખરા પણ બળદના શિંગડાની વચ્ચે પડ્યા એટલે ભરાઈ ગયા, ઊભા ન થઈ શકે. કોઈ પણ શિંગડાવાળું પ્રાણી એવું છે એને તમે પેટે અડો, પગે અડો, પૂછડે અડો, વાંધો નહીં, પણ જો શિંગડે અડો તો ઉલાળી નાખે. શિંગડા ભગવાન એના પ્રોટેક્શન માટે જ આપ્યા છે, શિંગડે અડાય જ નહીં. બળદના શિંગડા વચ્ચે સ્વામી પડ્યા, સ્વામીને રાડ પડી ગઈ કે હમણાં આ બળદ મને માથું ઊંચું કરી નીચે નાખી દેશે. સ્વામી બૂમ પાડી જોર જોરથી એક બે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પાર્ષદો સુતેલા, શું થયું શું થયું, સફાળા ઊભા થઈ ગયા, બધા દોડી દોડીને આવવા લાગ્યા, દીવો કરીને આવ્યા, સ્વામી ક્યાં છે, સ્વામી ક્યાં, શોધતા શોધતા. સ્વામી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. થોડી વારે પાર્ષદો ત્યાં સુધી પહોંચી ગયા અવાજ સાંભળીને. સ્વામીને પકડી શિંગડામાંથી બહાર તો કાઢ્યા, પણ સ્વામી બહુ રાજી થઈ ગયા. કોના ઉપર? બળદ ઉપર. એટલા માટે સ્વામીને એમ થયું, હું તો પડ્યો, ભૂલ તો મારી હતી, મને એમ કે આ બળદ હમણાં માથું ધૂણાવશે, હમણાં ઊભો થશે, માથું ઉછાળશે, અમને નીચે પછાડશે, પણ આ તો જોગી છે, આ તો પૂર્વ ભવનો કોઈ મોટો જોગીડો છે, હલ્યો પણ નહીં, એને ખબર પડી ગઈ કે સાધુ બિચારા ભૂલથી ભટકાણા છે, હલ્યો પણ નહીં આ બળદ, અમને જરાય તકલીફ ન આપી. માથે હાથ ફેરવતા ફેરવતા સ્વામી એમ બોલ્યા, હે મહારાજ, અમારું કલ્યાણ કરવાના હો ને તો અમારી જગ્યાએ તમે આનું કલ્યાણ કરજો. અને કહેવાય છે એ બળદને શ્રીજી મહારાજ ધામમાં તેડી ગયા. વિચારો ઘનશ્યામ દાદા કેવા દાખલાઓ છે. એટલા માટે શ્રીજી મહારાજ સર્વોપરી છે, એટલા માટે શ્રીજી મહારાજ પ્રગટ છે કે આ કળિયુગમાં કોઈ કલ્પના ન કરી શકે એવું ઐશ્વર્ય શ્રીજી મહારાજે આજે પ્રગટ પ્રગટને પ્રગટ રાખ્યું છે. માટે મહારાજને હાલતા ચાલતા ખાતા પીતા સંભાળીએ, ઘરમાં મંદિર કરી પ્રગટ ભાવે મહારાજની સેવા કરીએ, સવારે જગાડીએ, આરતી સ્તુતિ કરીએ, મહારાજને પ્રેમથી જમાડીએ, પાંચ વાર માનસી પૂજા કરીએ, મહારાજની આજ્ઞા પાળીએ. આજ્ઞા અને ઉપાસના આ બે જ વસ્તુ જો આવી જાય ને તેના ઘરમાં આખું અક્ષરધામ આવી જાય. અક્ષરધામમાં જવું ન પડે, આજ્ઞા અને ઉપાસના જે ઘરમાં છે એ ઘરમાં અક્ષરાધિપતિ પ્રગટ છે, એટલા માટે એ ઘર અક્ષરધામ તુલ્ય છે. માટે સાંભળનારા ભક્તો, આપણા ઘરમાં શિક્ષાપત્રી પ્રમાણેની આજ્ઞા, વચનામૃત પ્રમાણેની મહારાજની શુદ્ધ ઉપાસના દ્રઢ થાય એવો પ્રયત્ન કરજો. આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે, તમે બધા જાણો છો. મહારાજ તમારી બધાની રક્ષા કરવી મહારાજને પ્રાર્થના. વિશેષ કથા આવતીકાલે સાંભળીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.